આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના 19ના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની સાંસદ સંપર્ક યાત્રા યોજવામાં આવી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં ગુજરાતની ચૂંટણીનો પ્રચાર હવે છેલ્લા તબક્કામાં છે ત્યારે હવે દાહોદ જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાયું છે, જેના ભાગરૂપે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની સાંસદ યાત્રા યોજવામાં આવી. આ યાત્રા દ્વારા કહી શકાય કે ભાજપે પ્રચાર સાથે શક્તિ પ્રદર્શન પણ કર્યું. આ સાંસદ સંપર્ક યાત્રા દાહોદ ગોધરા રોડથી તળાવ કહી શકાય કે એમજી રોડ, દોતલગંજ બજાર, ગૌશાળા રોડ, હનુમાન બજાર થઈને પડાવમાં પૂર્ણ થઈ. આ યાત્રામાં દાહોદના ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ નગર સેવા સદન પ્રમુખ નીરજ દેસાઈ તથા ભાજપના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ શહેર ખાતે આજે મુખ્ય બજારોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે બધાએ ખૂબ સ્વાગત કર્યું છે. અમારા ગામના નગરજનો, મહાજનો, વેપારીઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દરેક મોહલ્લે મોહલ્લે ફૂલ વર્ષા કરીને, ફૂલહાર કરીને, કુમકુમ તિલક કરીને ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવા બદલ દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટી, મારા કનૈયાભાઈ અને એમએલએ સાહેબ, મારે ગોપીભાઈ દેસાઈજી, અમારી આખી પૂરી ટીમ નો અમે આભાર માનીએ છીએ. આ ત્રીજી વાર લડવા માટે જયારે જઈ રહ્યા છે ત્યારે આટલે ઐતિહાસિક સમર્થન અને લોકોનો એટલો ઉત્સાહ છે કે આટલી મોટી રેલી દાહોદમાં ક્યારેય થઈ નથી. એટલે ભવ્યાતિ ભવ્ય રેલી, કાર્યકર્તાનો ઉત્સાહ, ઉમંગ, ઠેર ઠેર સન્માન સ્વાગત કરવા બદલ દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનું છું. થેન્ક યુ, ધન્યવાદ.